નમસ્કાર સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાતિદના મજરા તલોદ રોડ પુણાદરા નકરણ આશ્રમ પાસે બાઇક ઉપર જઈ રહેલા દેગામના મામા પરના પરિવારને અકસ્માત નડ્યો. જીવન વીજ વાયર પડતા 6 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. પોલીસે સચિનના ફેન સુધીરકુમાર સાથે કરી મારપીટ, ડીએસપીને કરી ફરિયાદ. કેનેડા યુએસ બોર્ડર પર બરફ વર્ષા બાદ 4 મૃતદેહ મળ્યા, તમામ ગુજરાતીઓ હોવાની આશંકા. બીજેપી સાંસદનું નિવેદન, જ્યોતિરાદિત્યનું સમર્થન કરનારા મંત્રીઓ મારી અવગણના કરે છે. પિતાની સંપત્તિ પર પિતરાઈઓ કરતા દીકરીનો વધુ અધિકાર, સુપ્રીમ કોર્ટ. સુવારા અને સવાણીએ આપ છોડ્યા બાદ આપના મહિલા નેતાઓએ પણ ભાજપનો ખેસ પેડ્યો. રાજકોટમાં પિતાએ રડતા રડતા દીકરીને કોઈ પાસે કઈ ન લેવાની સલાહ આપી કર્યો આપઘાત. અમદાવાદ સિવિલમાં એક દિવસમાં કોરોના સંક્રમિત 6 બાળકો દાખલ. પ્રિયંકા ચોપરા બની માં, સરોગસીથી લગ્નના 3 વર્ષ બાદ થઈ સંતાન પ્રાપ્તિ. હાલમાં ચાલી રહેલી લગનસરાની મોસમમાં ચોટીલા માર્કેટયાર્ડમાં કપાસના ભાવ 2000 સુધી બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. બગસરાના ડેરી પીપળિયાથી માવજી જવા સુધી ધારાસભ્ય જેવી કાકડિયાની ગ્રાન્ટમાંથી રોડ મંજૂર થતા રોડનું ખાતમુહૂર્ત કરી કામ શરૂ કરાયું. રાજપીપળાનગરમાં રાત્રિ સફાઈ અભિયાનનો પ્રારંભ. ગટરો છચ કરી કચરો પણ રાત્રિના જ ઉઠાવી લેવાનું કામ આરંભાયું. ભરૂચ કરજણ પ્રીમિયર લીગ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું મેસરાજ ખાતે ધારાસભ્ય અક્ષય પટેલે ટોસ ઉછાળી ઓપનિંગ કર્યું. યાત્રાધામ અંબાજી મંદિરના બંધનો સમય લંબાવાયો. હવે અંબાજી મંદિર 31 જાન્યુઆરી સુધી દર્શન માટે બંધ રહેશે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ માજુન ડેમની કેનાલમાં લીકેજના કારણે હજારો લીટર પાણીનો વેડફાર. વેસ્ટેજ પાણી ખેતરોમાં ઘૂસ્યા, ખેતર બન્યું નદી. અમીરગઢ પાસેથી પસાર થતા પાલનપુર આબુ રોડ હાઈવે પર એક ટ્રેલર ચાલકે પોતાનું કાબુ ગુમાવતા ટ્રેલર પલટી ખાતા રોડ પર પસાર થતી મહિલા નીચે આવી જતા કરુણ મોત નિપજ્યું હતું. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.